મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. હવે દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે, તો 15 ભાગ્યા 5 કરીશું, 5 નો ઘડિયો બોલીશું, તેમાં જવાબ 15 આવે ત્યાં સુધી. 5 એકુ 5, 5 દો 10, 5 તેરી 15, તો અહીંયા 3 લખીશું. તેવી જ રીતે અહીં પણ 5 તેરી 15 થશે. હવે ત્યાર પછી જોઈએ, જો તે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ થઈ, એટલે કે તેને હવે 3 જ ખોખા વાપરવાનું, તો 3 નો ઘડિયો જવાબમાં 15 આવે ત્યાં સુધી. તો કે 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, તો અહીં 15 અને અહીં 5 જવાબ આવશે. આ રીતે આપણે દાખલો કરી શકીએ. હવે ત્યાર પછી આગળ જોઈએ, તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે, દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે છે. હવે અહીં આપણે કેટલા કેળા છે? 25. કેટલા ભાગ કરવાના? 5. કેનો ઘડિયો બોલીશું? 5નો. ક્યાં સુધી? જવાબમાં 25 આવે ત્યાં સુધી. 5 એકુ 5, 5 દો 10, 5 તેરી 15, 5 ચોક 20, 25. એટલે અહીં આવશે 5. તો દરેક વાંદરાના ભાગે 5 કેળા આવે, તો જવાબ આવશે 5. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો ચાલો બાળ મિત્રો, હવે ત્યાર પછી તેના આગળના પેજ ઉપર જઈએ. 12 ફુગા 3 છોકરાઓને સરખે ભાગે વેચવા, દરેકના ભાગે કેટલા ફુગા આવે. અહીં કેટલા લખીશું? સૌપ્રથમ 12 ભાગ્યા 3, તો કે 3 નો ઘડિયો જવાબમાં 12 આવે ત્યાં સુધી. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, જવાબ આવશે 4. હવે ત્યાર પછી જોઈએ, 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખે ભાગે મૂકો, દરેક ખોખામાં કેટલી મીણબત્તી હોય. તો મીણબત્તી 21, ખોખા 3. હવે ઘડિયો શેનો બોલીશું? 3નો, કે જવાબમાં 21 આવે ત્યાં સુધી. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સતા 21, જવાબ આવશે 7. આ રીતે આપણે દાખલો કરી શકીએ. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળના પેજ ઉપર જઈએ, પેજ નંબર 171. તો બાળ મિત્રો, અહીં આપેલા આ પેજ ઉપર 5, 6 અને 7 નંબરના દાખલા તમારે જાતે કરવાના, એટલે કે અહીં જો 18 મોજા છે, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે, તો એની બબેની જોડ બનાવવાની થશે. એટલે કે 18 મોજા 9 છોકરીઓ પહેરી શકે. ત્યાર પછી, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટ સમય છે, એક રોટલીને 3 મિનિટ લાગે, તો આ સમયમાં કેટલી રોટલી બનાવી શકે. તો કે કઈ રીતે દાખલો કરીશું? 36 ભાગ્યા 3, તો આપણે દાખલો ગણીએ તો જવાબ આવે આવી રીતે. દાખલો ગણીશું, 36 ભાગ્યા 3, એટલે અહીં સંખ્યા એના જેવડી જ છે, એટલે એક જ અંક લઈને દાખલો ગણીશું. તો 3 એકુ 3, 3 દુ 6, એટલે કે 12 જવાબ આવશે, એટલે 12 તેરી 36. ત્યાર પછી,
બકરીઓ ના પગમાં પગની 24 છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હોય? હવે 24 છાપ, એક બકરીને કેટલા પગ હોય? તો કે કેટલા પગ હોય? તો કે 4. 24 ભાંગ્યા 4, તો 4નો ગળિયો આપણે 24 સુધી બોલીએ. 4 × 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24. તો કે 6 બકરીઓના પગ હોઈ શકે. હવે ત્યાર પછી આગળના પેજ ઉપર જઈએ. કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે. તો કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? તો હવે કુલ મળીને કેટલી આંગળીઓ છે? 60 ભાંગ્યા, હવે આ બંને હાથ વડે રમી રહી છે તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અહીંયા આપણને 12 હાથની પંજા આપેલા છે. હવે અહીં આપણે કીધું છે રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળી થાય. તો એક હાથમાં કેટલી હોય? 5. બે હાથમાં કેટલી થાય? 10. તો અહીં આપણને 60 કીધું છે એટલે કે 10 છોકરીઓ રમી. તો 60 ભાંગ્યા 10 એટલે જવાબ આવશે 6. ત્યાર પછી લક્ષ્મી પાસે વેચવા 27 કિગ્રા બટેકા છે. કેટલા છે? 27. 3 માણસો આવ્યા, દરેકને સરખે ભાગે. તો 27 ભાગ્યા 3, તો 3નો ગળ્યો 27 સુધી. તો કે 3 × 9 = 27, જવાબ આવશે 9. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ચાલો હવે ત્યાર પછીના પેજ ઉપર જઈએ. કૂદતા પ્રાણીઓ દેડકો એકવાર 2 પગલા કૂદે, ખિસકોલી 3 પગલા કૂદે, સસલું 5 પગલા કૂદે, ઘોડો 15 અને કાંગારું 30 પગલા. તો એ યાદ રાખીશું. ચાલો, કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચે? તો દેડકાનું કીધું છે તો દેડકો છે એ દેડકો એકવારમાં 2 પગલા કૂદે એટલે 30 ભાગ્યા 2 એટલે 2નો ઘડિયો બોલીશું. અહીં 2 કરતાં મોટી રકમ છે એટલે 1-1 લઈને બોલીશું. 2 × 2 એટલે 2 × 2 એ રીતે દાખલો કરી અને ગણતરી કરીશું એટલે 30ના 2 ભાગ કરીશું તો કેટલા થશે? કેટલા 2 × 30 થાય? તો કે 15 × 2 = 30 થાય. ત્યાર પછી કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચે? તો ખિસકોલી 3 પગલા ચાલે છે એટલે 27 ભાગ્યા 3. હવે 3ના ઘડિયામાં 27 ક્યાં આવે? તો ચાલો 3નો ઘડિયો બોલો જોઈએ. તો કે 3 × 9 = 27, તો અહીં આવશે 9. હવે ત્યાર પછી આગળના પેજ ઉપર જોઈએ. 2 કૂદકામાં કાંગારું કઈ જગ્યા પર પહોંચી જશે? તો કાંગારું છે ઈ 2 કૂદકામાં એટલે 1 કૂદકામાં ઈ 30 સુધી પહોંચે છે. તો 2 કૂદકામાં એ ક્યાં સુધી પહોંચે? તો અહીં આપણે ગુણાકાર કરવાનો કીધો. 30 × 2 એટલે 60 થશે. હવે 15 પર કોણ કોણ મળશે? એટલે કે 15 અંક ઉપર આપણને કોણ કોણ મળે? તો કે જો 15 ઉપર આપણને ખિસકોલી છે એ 5 કૂદકા કરે એટલે 5 × 3 = 15 થાય. 5 × 3 એટલે 15. ત્યાર પછી સસલું પણ એ રીતે એટલે 3 × 5 એટલે 15. ત્યાર પછી ઘોડો 15 ડગલા હાલે છે એટલે 1 × 15 = 15. આ બધા જ 15 ઉપર આપણને મળી શકે. ખિસકોલી પછી સસલું અને ઘોડો. તો અહીં લખીશું ખિસકોલી, ત્યાર પછી સસલું અને ઘોડો, જે આપણને 15 ઉપર મળે. ત્યાર પછી શું સસલું 18 પર ક્યારે પહોંચી શકે?
સસલું 18 ઉપર ન પહોંચી શકે. શા માટે? કે સસલું 5 કૂદકા ગીએ છે, એટલે 5 10 15 20 25 એ રીતે જ આગળ વધે છે, એટલે સસલું પહોંચી શકે નહીં. સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય છે? તો હવે 5 5 કેટલા કરીએ તો 15 થાય? તો કે 5 ને 3 વખત કરીએ તો 15 થાય. તો સસલાના 3 કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય, કારણ કે ઘોડો છે એ 15 કૂદકા આગળ વધતો હતો, જે આપણે આગળના પેજ ઉપર આપણને કહ્યું કે કોણ કેટલા કૂદકા વધે. ત્યાર પછી ઘોડાના કેટલા કૂદકા કાંગારોના 2 કૂદકા બરાબર થાય? તો ઘોડાના 4 કૂદકા કાંગારોના 2 કૂદકા બરાબર થાય. એટલે કાંગારોના 2 કૂદકા એટલે કેટલા થાય? તો કે 30 × 30 એટલે 60 થાય. હવે ઘોડાને 60 કદમ આગળ જવું હોય તો કેટલી વાર 15 લઈએ? તો કે 15 15 15 એમ 4 વખત 15 લઈએ, એટલે 15 × 60 એટલે એને 4 કૂદકા આગળ વધવું પડે. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થઈ શકે? તો કે 6 અંક છે એ છે જેમાં જો દેડકો 2 પગલા આગળ ખડે, 2 4 6, જ્યારે ખિસકોલી 3 કૂદકા મારે છે, એટલે 3 6 9, એટલે બંને સૌથી નાની સંખ્યા એટલે કે 6 ઉપર પહોંચી શકે. નાનામાં નાની સંખ્યા 6 છે. તો બાળ મિત્રો આ રીતે વ્યવસ્થિત સમજી અને તમારે પૂર્ણ કરવાનું છે. તો હવે ત્યાર પછી આગળના પેજ ઉપર જઈએ. તમે કેટલી ઝડપથી ગણી શકશો? અહીં 2ના ઘડિયાળનો ઉપયોગ કરી અને 2-2ના જૂથમાં ભાગ કરો, એટલે કે ભાગાકાર કરતા શીખવાનું છે 2-2ના જૂથમાં. તો ચાલો અહીંયા 18 ભાગ્યા 9 બરાબર 2, એટલે કે 9 × 2 = 18. તો અહીં સૂચન શું થાય? તો કે 9 × 2 બરાબર 18. હવે 16 ભાગ્યા 2 કેટલા થાય? તો 2ના ઘડિયામાં 16 ક્યાં આવે? તો કે એના માટે જો તમને ઘડિયો ફટાફટ આવડશે તો જ તમે ગણી શકશો. તો 2ના ઘડિયામાં 16 8 આવશે. 8 2 16, અથવા તો 2 8 16 એ રીતે પણ લખી શકો. ત્યાર પછી 20 ભાગ્યા 2, તો જવાબ આવશે 10. 10 × 2 = 20. તો અહીં આપણે 2 × 10 = 20 એ રીતે લખી શકીએ. ત્યાર પછી 7 × 2 કેટલા થશે? તો કે 14. તો અહીં આપણે 2 × 7 = 14 લખીએ. હવે કેટલા દૂ 10 થશે? તો કે અહીં આપણે કેટલા 10 × 2? તો કે 20 થશે. તો અહીં જવાબ 20 લખીશું. 2 × 10 = 20. ત્યાર પછી 8 ભાગ્યા કેટલા કરીએ? તો જવાબ 4 આવે. તો કે 4ના ઘડિયામાં 8 ક્યાં આવે? તો 4 × 2 = 8 થાય, એટલે 2 × 4 = 8. ત્યાર પછી આપણે રીતે સંખ્યા બનાવીએ. 10 ભાગ્યા 2 = 5. 5 × 2 = 10, એટલે 2 × 5 = 10. તો આ રીતે ગણતરી કરી શકીએ. તો હવે ત્યાર પછી નીચે 5ના ઘડિયાને આધારે, તો અહીં 10 ભાગ્યા 5 એટલે 2, સૂચન શું આવશે? અહીં 10 આવશે. હવે 20 ભાગ્યા કેટલા કરીએ? તો જવાબ 4 આવે. તો 4ના ઘડિયામાં ક્યાં 20 આવે? તો 4 × 5 = 20, એટલે અહીં આપણે 5 × 4 = 20. કેટલા 5 15 થાય? તો કે
ત્રણ પંચા પંદર, તો અહીં 5 × 3 = 15. ત્યાર પછી કેટલા અઠા, એટલે કે 5ના ઘડિયામાં 40 ક્યાં આવે, તો કે 5 × 8 = 40. તો 5 × 8 = 40. ત્યાર પછી 20 ભાગ્યા 5, તો 5ના ઘડિયામાં 20 ક્યાં આવે, તો કે 4. તો 5 × 4 = 20. હવે 5 × 6 કેટલા થાય, તો કે 30. તો અહીં લખીશું 5 × 6 = 30. 25 ભાગ્યા 5, તો 5ના ઘડિયામાં 25 ક્યાં આવે, તો 25. 5 × 5 = 25. હવે 5 × 3 = 15. 5 × 3 = 15. 35. 5ના ઘડિયામાં 35, તો કે 5 × 7. તો 5 × 7 = 35. 5 × 2 = 10. 5 × 2 = 10. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ત્યાર પછી 10ની ગણતરી. તો 20 ભાગ્યા 10, તો કેટલા થશે જવાબ? 2. એટલે કે 10 × 2 = 20. 10 × 2 = 20. 30 ભાગ્યા 10, 10ના ઘડિયામાં 30 ક્યાં આવે, તો કે 3. અહીં આપણે 10 × 3 = 30. 10ના ઘડિયામાં 40 ક્યાં આવે, તો કે 4. અહીં આપણે 10 × 4 = 40 આ રીતે લખી શકીએ. તો બાળ મિત્રો, અહીં 50 છે, એટલે 5 આવશે. 10 × 5 = 50. હવે 40 છે, જવાબમાં 4 ક્યાં રહે, તો કે 10 હોય, એટલે અહીં 10 મૂકીશું. તો 10 × 4 = 40. હવે અહીં 10 × 8 = 80. 10 × 8 = 80. 10 × 5 = 50. 10 × 5 = 50. 10 × 3 = 30. 10 × 3 = 30. હવે અહીં 10 × 2 = 20. 10 × 2 = 20. અહીં 10 એટલે 10 × 6 = 60. તો આ રીતે આપણે મૌખિક ગણતરી કરી શકીએ. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળના પેજ ઉપર આવી જ સમજૂતી મેળવીએ. આનો પ્રયત્ન કરો. એટલે અહીં આપણે 4નો 7નો બધા ઘડિયા આપણને આપેલા છે, જેને આધારે આપણે લખીશું. ચાલો 4 ભાગ્યા કેટલા કરીએ, તો 2 આવે, તો કે 2. એટલે કે 4 ભાગ્યા 2, એટલે કે 2 × 2 = 4. અહીં આપણે 2 × 2 = 4. હવે 7ના ઘડિયામાં 14, તો કે 7 × 2, એટલે અહીં આવશે 7 × 2 = 14. અહીં આપણે 6 ભાગ્યા કેટલા કરીશું, તો કે 3. જવાબ આવશે 2, એટલે કે 3 × 2 = 6. હવે 7 × 2 = 14, એટલે કે 2 × 7 = 14. ત્યાર પછી 3 × 2 = 6, 2 × 3 = 6. ત્યાર પછી 15 ભાગ્યા 3, 3ના ઘડિયામાં 15 ક્યાં આવે, તો કે 3 × 5 = 15. 3 × 5 = 15. 4ના ઘડિયામાં 8 ક્યાં આવે, તો 2 × 4, એટલે કે 4 × 2 = 8. 15 ભાગ્યા 5, 5ના ઘડિયામાં 15, તો કે 3 × 5 = 15.
पांच गुणिया त्रण बराबर पंदर। हवे अही जवाब चार एटले के आठ केटला एटले के बेना घड़िया में आठ क्या आवे तो के चार दू आठ। हवे अही आठ छे तो के केटला भांग्या एटले के आठ दू केटला थाय तो के सोळ। अही लखीशू बे गुणिया आठ बराबर सोळ। हवे अही नौ भांग्या त्रण एटले के त्रण, त्रण गुणिया त्रण बराबर नौ, अठार भांग्या नौ एटले के नौ ना घड़िया में अठार तो के बे एटले के नौ गुणिया बे बराबर अठार, नौ दू अठार। त्यार पछी अही आपने पांच आपेला छे तो अही केटला आवशे जवाब में तो के पांच आवशे एटले पांच दूने दस, पांच आप्या छे एटले अही आपणे केटला लखीशू बे, अही लखीशू दस। वीस भांग्या पांच एटले के पांच चोक वीस, पांच गुणिया चार बराबर वीस, चार ना घड़िया में बार तो के चार तेरी, चार गुणिया त्रण बराबर बार, चार ना घड़िया में वीस तो के चार पंचा, चार पंचा वीस, बार छे तो केटला अहीं जवाब में बे तो के छ दू बार, अहीं लखीशू बार। एज रीते आपणे तमे बीजी पण अहीं संख्या लखी अने आगळ दाखलो करी शको छो, જે તમે આગળ વધારે પ્રયત્ન માટે બીજા અંકો લઈ શકો। હવે ત્યાર પછી જોઈએ તો ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી તેનો દરેક અંકનો સરવાળો એક સરખો થાય। તો અહીં આપણને અગિયાર વત્તા બાર વત્તા એક વત્તા બે એટલે કે જેનો સરવાળો છવ્વીસ થાય છે એટલે કે અહીં તમે જોઈ શકો છો અગિયાર વત્તા બાર વત્તા એક વત્તા બે બરાબર છવ્વીસ। હવે જોઈએ દસ વત્તા નવ વત્તા ત્રણ વત્તા ચાર, હવે આ બધા જ અંકોનો સરવાળો કરીએ તો કે છવ્વીસ આવે છે। ત્યાર પછી આઠ વત્તા સાત વત્તા છ વત્તા પાંચ બરાબર છવ્વીસ। એટલે કે અહીં આપણે જોઈએ તો કઈ રીતે આપણે ભાગ પાડ્યા અને આપણે એનો સરવાળો કર્યો એટલે કે ઘડિયાળમાં એવા ત્રણ ભાગ પાડ્યા કે જેનો આપણે સરવાળો કરી શકીએ એટલે કે દસ નવ અને ત્રણ ને ચાર, આને એક ભાગ, એક આ બીજો અને આ ત્રીજો ભાગ, તો ચાલો આપણે લીટી કરીએ। તો બાળ મિત્રો તમારે પણ આ જ રીતે વ્યવસ્થિત લખી ગણતરી કરવાની રહેશે અને આ ચેપ્ટર વધારે અભ્યાસ માટે તમારે રફ બુકમાં પણ ગણતરી કરવાની છે।